विद्यार्थी मित्रों नवनीत असाइनमेंट नू आ चौथु प्रश्नपत्र है। चौथा प्रश्नपत्र विभाग ए नी अंदर मुख्य दस प्रश्नों आवे छे। ए तमारा पाठना प्रश्नों छे। एमां सौथी पहेलो प्रश्न छे, तमे जरा उपरनो सूचना पण वाचता होशो तो तमने ख्याल आवशे कि जे फकरो आप्यो छे ए फकरानी नीचे बे प्रश्नों आप्या होय, त्रण प्रश्नों आप्या होय, खरू खोटू आप्यो होय एनो आपणे जवाब आपवानो छे। फकरानी अंदरथी जवाब आपवानो छे। खास तमारे ध्यान राखवानुं के भाई फकरानी अंदरथी जवाब आपवानो छे एटले लखवुं लखवुं ने लखवुं, जेटलुं लखशो एटला मार्क्स मळशे। साचुं खोटुं सेकेंडरी वस्तु छे। साचुं लखशो तो पूरेपूरा मार्क्स मळशे, खोटुं लखशो तो क्यांक तमने एक चतुर्थांश पण मळे, एक दुतीयांश पण मळे, पा मार्क पण मळे अने अर्धो मार्क पण मळे, पण लखजो, महत्व एनुं छे। शुं छे? इंस्टॉलिंग अ माइक्रोग्रिड इज अ ग्रांड इवेंट। सीतापुर वाळो पाठ छे, पहेलो पाठ। माइक्रोग्रिड नानकड़ू एक ग्रीड के जेना कारणे वीजळी थाय, तो कहे के इंस्टॉलिंग, इंस्टॉल करवो एटले एनी स्थापना करवी। इंस्टॉल करवो एनो अर्थ शुं थाय बेटा? स्थापना करवो। माइक्रोग्रीड इज अ ग्रांड इवेंट। ग्रांड इवेंट एटले एक मोटी घटना हती। इन अ विलेज एंड एवरीवन गेट्स इन्वॉल्व। शुं लख्युं छे? एवरीवन गेट्स इन्वॉल्व, दरेक व्यक्ति आमां सामेल थयो। इन द विलेज ऑफ धर्मपुरवा, शुं लख्युं छे? दमदमपुरवा, द टीम मेप्स द विलेज हाउस बाय हाउस बीनीथ द स्कॉर्चिंग मिड डे सन, वर्किंग आउट वेर टू प्लेस ईच वायर सो एज टू कनेक्ट द कस्टमर्स टू द पावर सोर्स। कितनू लांबू वाक्य छे? આટલું લાંબુ વાક્ય તમારે સમજવું પડે, એના ટુકડા કરવા પડે, ટુકડા કરીને તમે સમજી શકો છો કે લખ્યું છે ઇન ધ વિલેજ ઓફ દમદમ પૂર્વા, લખ્યું છે કે ભાઈ વિલેજ નું નામ છે, શું નામ છે? દમદમ, દમ એટલે કેપિટલ ડી આપેલું છે, દમદમ પૂર્વા એટલે જે નામ આપેલું હોય તે, ધ ટીમ મેપ્સ, ટીમ એટલે કે જે એના પાંચ સાત દસ વ્યક્તિઓ હતા જે આ ગ્રીડ ની સ્થાપના માટે, ગ્રીડ ના ઇન્સ્ટોલમેન્ટ માટે કામ કરતા હતા, તો ટીમ મેપ્સ ધ વિલેજ, આખા ગામનો એમણે મેપ તૈયાર કરી દીધો કે ભાઈ ક્યાં લગાવીશું તો એનો કેટલાને ફાયદો થશે, કઈ બાજુ આપણે ગ્રીડ લગાવીશું તો એનાથી કેટલા ઘરોમાં આપણે વીજળી પહોંચતી કરી શકીશું, તો ટીમ મેપ્સ ધ વિલેજ, ટીમે આખા ગામનો મેપ કરી દીધો, આખા ગામનો સર્વે કરી દીધો, હાઉસ બાય હાઉસ, કેવી રીતે? એક એક ઘરનો, હાઉસ બાય હાઉસ નો અર્થ શું થશે બેટા? એક એક ઘરનો, બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, બીનીથ એટલે નીચે, બીનીથ એટલે નીચે, ધ સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગ એટલે આમ એવો ધગધગતો તે તાપ હોય છે એને સ્કોર્ચિંગ, મિડ ડે સન, મિડ ડે એટલે બપોરનો, બાર વાગ્યાનો, એક વાગ્યાનો જે તાપ આવે છે એ તાપની નીચે આ ટીમે શું કર્યું? સર્વે કર્યું. શું કર્યું? સર્વે કર્યું, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને નક્કી કર્યું કે ભાઈ ખરેખર વાયર ક્યાં મૂકવું, વાયર ક્યાં મૂકવું, સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે જેથી કસ્ટમર્સ, ગ્રાહકો, કસ્ટમર્સ એટલે ગ્રાહકોને આપણે પાવર સોર્સ સાથે સાંકળી શકીએ. ખ્યાલ આવી ગયો તમને? હવે એનાથી આગળ જઈએ છીએ કે સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, લખ્યું છે, શું લખ્યું છે? સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કે કેટલાક હાઉસ હોલ્ડર્સ છે એ એના સાથે જોઈન થયા, વાઇલ અધર્સ લુક ઓન, બીજા બધા જોઈ રહ્યા, કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ્સ વાઇડ આઈડ, એ કે ભાઈ પેલા લોકો શું કરે છે એને જોઈ રહ્યા, જિજ્ઞાસાપૂર્વક કે ભાઈ આ શું કરી રહ્યા છે, આપણા ગામમાં તો વીજળી છે નહીં, પણ આ જો લોકો આવ્યા છે એ ઘરનું સર્વે કરે છે અને સર્વે કરીને કંઈક ને કંઈક કામ પૂછે છે, તો એટલે શું કરે છે? ક્યુરિયસ પ્રોસીડિંગ્સ, જિજ્ઞાસાપૂર્વક એ જોઈ રહ્યા છે કે ભાઈ ખરેખર આ શું કરી રહ્યા છે. વાઇડ આઈડ, વાઇડ આઈડ એટલે ખુલ્લી આંખે, એકદમ. Now the first question, why does the team map the village? જો ધ્યાન રાખજો અહીં, મહત્વ એનું છે કે ભાઈ ટીમ શા માટે વિલેજ નો સર્વે કરે છે, મેપિંગ કરે છે, મેપ કરે છે. અને બીજો પ્રશ્ન છે, why is installation of a microgrid a grand event? માઇક્રોગ્રીડ ની સ્થાપના કરવી એક ભવ્ય સમારંભ કેમ છે? બે પ્રશ્નો છે. પહેલા પ્રશ્નનો આપણે જવાબ જોઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ why does, જો does મૂક્યું છે, શું મૂક્યું છે? દસ મૂક્યું છે, લખતા જવાનું તમને એવું લાગતું હોય, અને તમે એસાઇનમેન્ટ પણ લખજો એટલે બીજી કોઈ જગ્યાએ જોવા જવાની જરૂર ના પડે, કારણ કે એસાઇનમેન્ટ હવે તમારા કોઈના ઉપયોગમાં આવવાનું નથી. સો ધ ટીમ મેપ્સ ધ વિલેજ ટુ વર્ક આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, જો અંદરથી ને અંદરથી છે, સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ. જ્યાં આખો પકડો એની અંડરલાઈન કરજો, એટલે ખાલી બે શબ્દો આગળ ઉમેરવાના છે અને પેલો દસ છે એની જગ્યાએ મેપ્સ કરવું પડશે. દસ છે એટલે શું કરીશું? આપણે ખાલી મેપ્સ કરીશું, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. ધ ટીમ મેપ્સ, ટીમ સર્વે કરે છે, ટીમ એની આકારણી કરે છે, મેપિંગ કરે છે. વાય ધ વિલેજ ટુ વર્ક આઉટ, એના પરથી ખબર પડે. શું ખબર પડે? વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે ભાઈ દરેક વાયર ક્યાં મૂકવું, સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, કે જેનાથી કસ્ટમર્સ ને પાવર સોર્સ સાથે જોડી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ઇઝ ઇન્સ્ટોલેશન ઓફ અ માઇક્રોગ્રીડ અ ગ્રાન્ડ ઇવેન્ટ? કેમ ભાઈ માઇક્રોગ્રીડ નું ઇન્સ્ટોલેશન મોટી ઇવેન્ટ છે? જો મોટો પ્રશ્ન છે, જવાબ પણ મોટો છે, પણ લખવાનું, કોઈ પણ પ્રશ્ન છોડીને આવવાનો નહીં.
आखा प्रश्न नो जवाब तमने लख्यो के द इंस्टॉलेशन ऑफ माइक्रोग्रिड अ ग्रैंड इवेंट बिकॉज एवरीवन गेट्स इन्वॉल्वड इन सम इट सम जॉइन इट कितला जॉइन થયા કેટલા સાઈટ પર ઊભા રહ્યા વાઇલ અધર્સ લુક ઓન જેની જેનું કેટલા ખાલી જોઈ રહ્યા કોલિંગ આઉટ ઓર્ડર્સ એન્ડ વોચિંગ પ્રોસીડિંગ્સ વિથ ક્યુરિયસ એન્ડ સરપ્રાઈઝ ક્યુરિયોસિટી એન્ડ સરપ્રાઈઝ કે ભાઈ ક્યુરિયોસિટી અને સરપ્રાઈઝ થી એ લોકો જોઈ રહ્યા આમ આખા ગામની એ ઇવેન્ટ થઈ ગઈ આખા ગામનો એ પ્રસંગ બની ગયો તમને જે આવડે તમને જે ખબર પડે એ લખવાનું કોઈ પણ પ્રશ્ન છોડીને આવવાનો નહીં છોડીને આવશો તો કેટલા મળશે જીરો લખીને આવશો તો શું મળશે કઈ વાંધો જીરો મળે તો જીરો કોઈ વખત અડધું બી મળી જાય કોઈ વખત પાયે મળી જાય અમે ત્રણ કલાક તો આપણે શું કરવાનું છે ત્રણ કલાકથી બહાર આવીને તમને કોઈ બીજા મિત્રો તમને મળવાના નથી ત્રણ કલાકથી જનરલી બહાર આવવા મળતું પણ નથી એટલે જે પણ આવડે એટલી વસ્તુ યાદ રાખવાની કે તમારે લખવાનું નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ તમે જુઓ કયા ઉપરથી હશે મને ખબર નથી પણ જરા જોઈએ એટલે ખ્યાલ આવે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ કયો પાઠ છે તમે કહેજો મને આઈ હેવ ટીચર્સ મારી પાસે શિક્ષકો છે મારે શિક્ષકો છે હુ ટોટ મી જેઓ મને શીખવ્યું ભૂતકાળ છે ટીચ નું ભૂતકાળ ટોટ ટી એ યુ જી એચ ટી હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ કે ભાઈ વસ્તુઓને કેવી રીતે આપણે સાંકળવી વસ્તુને કેવી રીતે જોઈ દે ઓલસો ટોટ મી હ્યુમિલિટી નમ્રતા પણ શીખવાડી સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ કે ભાઈ હું સ્નોબિશ ના બની જાઉં ઓર એરોગન્ટ એકદમ ઘમંડી ના બની જાઉં એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર અને હું એવું વિચાર કરતો થઈ જાઉં કે ભાઈ હું તો સુપરસ્ટાર છું મારો પહેલો નંબર આવ્યો છે મારી કોઈ કોમ્પિટિશન કરતું નથી હું જે કહું એ જ થાય છે એટલે એ શીખવવા માટે એની પાસે શિક્ષકો છે Because I was doing all this environment work, કારણ કે હું environment નું કામ કરતો હતો, કોનો છે આ પાઠ નંબર કયો છે ત્રીજો environment નું કામ કરતો હતો પણ મારી પાસે એવા શિક્ષકો હતા મને એવા શિક્ષકો ગુરુજનો મળ્યા કે જે મને બતાવતા હતા કે ભાઈ એરોગન્ટ ના બનો ઘમંડી ના બનજો Then they taught me to be simple and keep learning all the time. Very important topic is here, very important point is, શિક્ષકો એ શું શીખવ્યું કે ભાઈ તમે ઘમંડી ના બનો નંબર ટુ ટુ બી સિમ્પલ સાદગી રાખો ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અને દરેક સમયે કંઈક ને કંઈક નવું તમારામાં ઉમેરાતું થવું જોઈએ ઉમેરાવું જોઈએ કંઈક ને કંઈક નવું કે ભાઈ આજે આ કામ કર્યું નેક્સ્ટ દિવસે આ કામ કરીશું આ રીતે કામ કરીએ તો આ ભૂલ પડે છે તો આપણે આ રીતે કામ કરીએ આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ હું કોઈ એક્ટિવિસ્ટ નથી હું કોઈ કાર્યકર નથી એવો ચળવળીઓ કાર્યકર નથી આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ હું તો પર્યાવરણવાદી છું મને તો પર્યાવરણમાં રસ છે કે ભાઈ પર્યાવરણ આપણું સુધરે આપણું નિવસન તંત્ર સુધરે એમાં મને રસ છે I am an environmentalist. And say, I have learned so much by doing this work. And એ પોતે એમ કહે છે કે I have learned so much. મેં ઘણી બધી વસ્તુઓ શીખી છે. By doing this work, આ કામ કરતા કરતા મેં ઘણું બધું શીખ્યો છું. હું ઘણું બધું શીખ્યો છું. ખ્યાલ આવી ગયો? ત્રીજા પાઠનો છે. કયા પ્રશ્નો છે એ જરા જોઈ લઈએ આપણે. What did Arun teachers teach him? પહેલી જે વાક્ય છે એ તમારે લખવાનું છે. છે વોટ ડીડ અરુણ ટીચર્સ અરુણ વાળો છે પાઠ ત્રીજો પાઠ છે વોટ ડીડ અરુણ ટીચર્સ ટીચ હિમ અરુણના શિક્ષકોએ એને શું શીખવ્યું હવે એનો જવાબ આપણે જોઈ લઈએ કે ખ્યાલ આવે અરુણ ટીચર્સ ટીચ છે ડીડ છે અને ટીચ છે તો ડીડ ની જગ્યાએ ડીડ નીકળી જશે અને ટીચ નું ટોટ થઈ જશે ભૂતકાળ છે એટલા માટે ડીડ નીકળી જશે ભૂતકાળ છે ટીચ નું ટોટ થઈ જશે ટી એ યુ જી એચ ટી તો અરુણ ટીચર્સ ટોટ હિમ ટુ બી હમ્બલ નમ્ર નમ્ર બનવાનું એને શીખ્યું એન્ડ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ હમ્બલ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ અરુણના શિક્ષકોએ એને શીખવ્યું કે ભાઈ એક તો નમ્ર બનો સાદગી રાખો અને નંબર ત્રણ દરેક સમયે કંઈક ને કંઈક શીખતા રહો એટલે આ એનો જવાબ છે નંબર ટુ વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ અરુણ પોતાની જાતને શું કહેતો લખ્યું છે મોટો પ્રશ્નનો જવાબ આખો લખેલો છે વોટ ડઝ અરુણ ટેલ હિમસેલ્ફ અરુણ પર્યાવરણવાદી છે સ્પેલિંગ અંદરથી જ લખવાનું છે જોઈને લખવાનું છે આ ઓપન બુક કોમ્પિટિશન ઓપન બુક એક્ઝામ છે કે ભાઈ ચોપડી તમારી સામે ખુલ્લી છે અને બધી જવાબ લખવાના છે કે નહીં અરુણ કોલ્સ હિમસેલ્ફ એન આર્ટિકલ એન આવશે એન્વાયરમેન્ટલિસ્ટ અરુણ એની જાતને શું કહેતા હતા ભાઈ એમ કહેતા હતા કે હું તો પર્યાવરણવાદી છું નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર બોલો કયા પાઠનું છે કયું છે પ્લેઇંગ વિથ ફાયર બરાબર છે જે પાઠ છે ધ બેઝિક ફોર્મ્યુલા જે સાદો એક નિયમ છે
સાદું સૂત્ર છે શેનું સૂત્ર છે ઓફ ધ બ્લેક પાવડર જે કાળો પાવડર આવે છે તમે જુઓ કે ફટાકડાની અંદર તમે આમ કરીને ફટાકડો એક વાર ખોલો નહીં અને આમ કરીને ખોલી રાખો તો અંદરથી જે પાવડર નીકળે છે તે અથવા તો ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જ્ડ ફોર સેન્ચુરીઝ કેટલી મહત્વની વાત કહી છે કે વર્ષોથી જે ફટાકડાની અંદર પાવડર છે ગન પાવડર છે એ વર્ષોથી જે પહેલા મિશ્રણ વાપરતા હતા એ જ મિશ્રણ અત્યારે પણ વપરાય છે ફોર સેન્ચુરીઝ સદીઓથી ફોર સેન્ચુરીઝ એટલે સદીઓથી એને કામ ચાલે છે ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ ખૂબ સરસ મજાનો પ્રશ્ન જુઓ તમને એમ લાગે કે સાહેબ અંગ્રેજી છે તો અંગ્રેજીની અંદર કેમેસ્ટ્રી પણ આવી જાય છે રસાયણ વિજ્ઞાન પણ આવે છે ગણિત પણ આવી ગયું ઇંગ્લિશની અંદર ગણિત પણ આવે છે રસાયણ વિજ્ઞાન પણ આવે છે બધું જ આવે છે તો અહીં શું લખ્યું છે કે ભાઈ એ જે ગન પાવડર છે એ ગન પાવડરની અંદર પોટેશિયમ નાઇટ્રેટ છે શું છે પોટેશિયમ નાઇટ્રેટ બીજું શું લખ્યું છે ચારકોલ અને ત્રીજું શું છે સલ્ફર અને કયા રેશિયોમાં કે ભાઈ 75 વજન જે છે એ 75 વજન પોટેશિયમ નાઇટ્રેટનો ચારકોલનો વજન 15 ગ્રામ અને સલ્ફરનો વજન 10 ગ્રામ બાય વેઇટ વેઇટ વજનથી 75 ને 10 85 85 ને 5 90 ને 100 ટોટલ 100 ગ્રામ થઈ ગયું 100 ગ્રામ હોય તો 75 ગ્રામ પેલું 10 ગ્રામ પેલું અને 15 ગ્રામ પેલું ત્રણે ત્રણ થઈ ગયા બાય વેઇટ ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ધ ઓલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એ એકદમ પરફેક્ટ 100% યોગ્ય કોમ્બિનેશન છે સંયોજન મિશ્રણ છે એ 100% યોગ્ય મિશ્રણ છે કે ભાઈ પોટેશિયમ નાઇટ્રેટ હોય ચારકોલ હોય અને સલ્ફર હોય 75:15:10 એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ધ ઓલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ થોડુંક ભૂલ લાગે છે ગમે ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ધ ઓલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ એટલે આમાં થોડુંક વાક્યમાં થોડીક રચના જરા ખોટી લાગે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરનેશન નીડ બી મેડ કે ભાઈ એવી કોઈ જરૂર પડી નથી કે એમાં કોઈ સુધારો કરવાની જરૂર પડે વર્ષોથી સેન્ચુરીથી સદીઓથી આ જ કોમ્બિનેશન ચાલતું આવ્યું છે એક્સપર્ટ સેઝ ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એક્સપર્ટ્સ એટલે નિષ્ણાત જે નિષ્ણાત છે એમનું એવું કહેવું છે એક્સપર્ટ એટલે નિષ્ણાત કે ભાઈ જે નિષ્ણાત છે ધે સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ ફોર્મ્યુલા આ જ એક રસાયણ સૂત્ર છે કે રસાયણની ફોર્મ્યુલા છે મિશ્રણનું જે ફોર્મ્યુલા છે પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ આજે પણ વર્ષો જૂની પદ્ધતિ વર્ષો જૂનું મિશ્રણ વર્ષો જૂના મિશ્રણનું પ્રમાણ જ યુઝ કરી રહ્યા છે એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ પ્રપોર્શન્સ પણ એટલું જ હોવું જોઈએ એની ટકાવારી પણ એટલી જ હોવી જોઈએ એનો ગુણોત્તર પણ એટલો હોવો જોઈએ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ છે એ પણ એની છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર પહેલો ક્વેશ્ચન પહેલો આખો બકરો વાંચો એટલે તમને ખબર પડે એક વખત બકરો વાંચો ક્વેશ્ચન જુઓ ફરી બાજુ બકરો વાંચો એમાંથી કયું એને યોગ્ય છે એ તમે જવાબ શોધવા માટે પ્રયત્ન કરો વોટ ઇઝ ધ ચલો શું છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા આપેલું છે ફોર્મ્યુલા શું છે ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર ઇઝ અ બ્લેન્ડ બ્લેન્ડ એટલે મિશ્રણ બ્લેન્ડ એટલે મિશ્રણ ઓફ અંદરથી સ્પેલિંગ લખવાના છે પોટેશિયમ નાઇટ્રેટ ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેઇટ છે જવાબ આવડે સુનેલ અમાન આવેલ બેટા ખ્યાલ આવી ગયો ને જવાબ લખવાનો બસ મહત્વ એ લખવાનું છે મહત્વ બીજું કોઈ મહત્વ નથી જેટલું લખશો એટલું તમને બેનિફિટ થશે વોટ ડુ ધ એક્સપર્ટ સે અબાઉટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર છેલ્લું ભાગ છેલ્લી વેરી ગયો છે વોટ ડુ ધ એક્સપર્ટ સે છેલ્લી વેરી ગઈ છે આપણે હમણાં વાંચીએ એક્સપર્ટ શું કહે છે એક્સપર્ટ સે ધેટ બ્લેક પાવડર માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ એ એકલી જ એવી રસાયણ લખે પ્રોડક્ટ છે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ હજુ પણ જૂની એજ ઓલ્ડ વર્ષો જૂની પદ્ધતિનો ગુણોત્તરનો ઉપયોગ કરે છે અને એ ટેકનિકનો ઉપયોગ કરે છે ત્યાર પછીનો જે બકરો આવે છે એ બકરો આપણો નેક્સ્ટ છે કયો જયારે બકરો જરા જોઈએ એટલે ખ્યાલ આવે ઓકે ચલો કયો પાઠ હશે ભાઈ આ કાચંદીભાઈ બરાબર ને શું લખ્યું છે શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ્ડ એન્ડ સેડ શુક્રાચાર્ય મેડિટેટેડ શુક્રાચાર્ય થોડીક વાર ધ્યાન કર્યું મેડિટેશન કરવું એટલે ધ્યાન કરવું યોગ મેડિટેશન છે નમાઝ પડી એક પ્રકારનું મેડિટેશન છે કે ભાઈ તમે એકદમ અલ્લાહને યાદ કરો છો તમે અલ્લાહ સાથે જોઈન્ટ થઈ જાઓ છો
જોડાઈ જાવ છો તો શુક્રાચાર્ય મેનિફેસ્ટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ અને શું કહ્યું યસ કાચ યસ કાચ ઇઝ ડેડ એન્ડ નાઉ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ એમણે કહ્યું કે હા કાચ જે છે એ મૃત્યુ પામ્યું છે અને મારા માટે હવે એને જીવંત કરવું મુશ્કેલ છે ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક બ્રિંગ બેક ટુ લાઈફ આઈ એમ હેલ્પલેસ હું હવે નિસહાય છું હેલ્પફુલ હેલ્પલેસ હેલ્પલેસ એટલે નિસહાય હેલ્પ એટલે મદદ કરવી હેલ્પલેસ નિસહાય હેલ્પફુલ એટલે કોઈને મદદ કરી શકીએ એવા પ્રકારની તો હેલ્પલેસ નાઉ વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન જયારે પણ હું ફરી પાછું એને જીવતો કરું છું લોકો મારી નાખે છે અસુરો એને મારી નાખે છે સ્લેઇન કરી નાખે છે યસ ઓ દેવ્યાની ડુ નોટ ગ્રીવ એમની દીકરીને કહે છે કે દેવ્યાની નિરાશ ના થાય શોકાતુર ના બન ડુ નોટ ક્રાય રડીશ નહીં યુ શુડ નોટ ડિસ્પ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ કે ભાઈ તમે તમારી જાતને જે મૃત્યુ પામનાર છે એના પાછળ તમે તમારી જાતને બરબાદ ન કરો મોર્ટલ એટલે જે અમર નથી તે જે મરી જાય છે તે ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી ઈશ્વરને તારી સુંદરતા થી ઈશ્વર તારી સુંદરતાથી પરિચિત છે એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ અને ઈશ્વરમાંથી કોઈ પણ ઈશ્વર તમને પ્રપોઝ કરશે તમારા સામે લગ્નની દરખાસ્ત મૂકશે બટ દેવ્યાની સહિત પણ દેવ્યાની શું કહ્યું બટ દેવ્યાની સહિત હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેટ ઓફ ધ વન હુમ આઈ લવ દેવ્યાની શું કહે છે હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેટ ઓફ વન હુમ આઈ લવ કે જેને હું ચાહું છું એ મરી જાય એના માટે હું દુઃખી કેમ ના થો પ્રશ્ન પૂછ્યો છે હી વોઝ હેન્ડસમ એ દેખાવડો હતો હી વોઝ ગ્રેટ મહાન હતો એન્ડ હી વોઝ યંગ અને યુવાન હતો નો ગોડ વિલ લાઈક હિમ આ જે છે કે ભાઈ કોઈ ઈશ્વર એના જેવો નથી આ એક હિન્દુ મિથોલોજી છે એના અનુસંધાનમાં પાઠ છે આઈ વિલ સ્ટાવ માયસેલ્ફ ટુ અ ડેથ એન્ડ ફોલો હિમ કે ભાઈ હું પણ એની પાછળ મૃત્યુ ને પસંદ કરીશ આઈ વિલ સ્ટાવ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ અને હું એનું પાછળ જઈશ નાઉ ધ ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ડીડ શુક્રાચાર્ય એડવાઇઝ દેવ્યાની નોટ ટુ ડુ શું કહ્યું દુઃખી ના થાય શુક્રાચાર્ય શું કહ્યું દુઃખી ના હતા એ જ વસ્તુ જવાબ લખ્યું છે શુક્રાચાર્ય એડવાઇઝ શું કહ્યું શુક્રાચાર્ય એડવાઇઝ દેવ્યાની નોટ ટુ ગ્રીવ દુઃખ ના કર ઓર ક્રાય ઓર ડિસ્ટ્રેસ હર સેલ્ફ ફોર મોર્ટલ લાઈક કાચ અંદરથી જવાબ છે એટલું નક્કી છે જવાબ અંદરથી છે એટલું નક્કી છે તમારે શોધવાનો છે શુક્રાચાર્ય એડવાઇઝ દેવ્યાની શુક્રાચાર્યએ દેવ્યાનીને એડવાઇસ આપી નોટ ટુ ગ્રીવ ઓર ક્રાય ઓર ડિસ્ટ્રેસ હરસેલ્ફ ફોર અ મોર્ટલ લાઈક કાચ કે ભાઈ કાચ જેવા એક મૃત ભાઈ અથવા તો મરી શકે એવો વ્યક્તિ માટે તું તારી જાતને દુઃખી ના કર આ પ્રકારની એમણે એડવાઇસ આપી વોટ ડીડ દેવ્યાની થ્રેટન ટુ ડુ છેલ્લું વાક્ય છે દેવ્યાનીએ શું કહ્યું વોટ ડીડ દેવ્યાની થ્રેટન ટુ ડુ કઈ ધમકી આપી એણે છેલ્લું વાક્ય છે દેવ્યાની થ્રેટન ટુ સ્ટાવ હરસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો કાચ વાંચેલું હશે જોયેલું હશે પ્રશ્નો તમે ચર્ચા કરેલા હશે તો પરીક્ષામાં આવડશે અધરવાઇઝ પરીક્ષામાં આવડશે એટલે ખાસ ધ્યાન રાખવાનું દેવ્યાની થ્રેટન ટુ સ્ટાવ હરસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો કચ્છ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે ફકરો છે એ છેલ્લો ફકરો છે ટીન ઓફ ઓટ્યુન્સ ના જે ફકરામાંથી છે મને એવું લાગે છે યસ શુભાંગી શું નામ છે ભાઈ શું નામ છે શુભાંગી વાય ઇઝ ઇટ સો આવું કેમ થાય છે વાય ઇઝ ઇટ સો I have observed the female in almost all the species is dull in comparison with the male. સુભાંગી કહે છે કે આવું કેમ છે મેં લગભગ દરેક જાતિમાં દરેક પ્રજાતિમાં મેં જોયું છે કે ફિમેલ એટલે નારી છે એ જે મેલ છે નર છે એના કરતા સરખામણીમાં ઉતરતું કેમ હોય છે તમને શું કહે છે આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીસ ઇઝ ડલ ઉતરતું હોય છે થોડુંક નીચલી કક્ષાનું હોય છે થોડુંક રંગમાં ઓછો ફેર હોય છે એવું પણ બની શકે છે ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ દેવાંગી સેઝ ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ મને લાગે છે કે તને બર્ડ્સ એટલે પક્ષીઓમાં રસ વધારે છે સુભાંગી સેઝ યસ દીદી સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ કે ભાઈ દીદી એટલે બેન સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ પક્ષીઓ વિશે મને તમે વધારે કહેશો દેવાંગી કહે છે ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ આ મારા રસનો વિષય છે અને આ મિત્રાના રસનો વિષય નથી આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ મિત્રા મને પક્ષીઓ વિશે વાતો કરવાની ગમશે વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ
टाइटल बर्ड्स ऑफ इंडिया बाय सलीम अली, आ सलीम अली वालों पाठ छे, टीनोपो टीम्स वालो पाठ नहीं पर सलीम अली वालों पाठ छे के आ पाठ छे प्लीज ब्रिंग अ बुक फ्रॉम माय बैग, मारी बैग माथी एक पुस्तक पुस्तक लई आओ जेनु नाम छे बर्ड्स ऑफ इंडिया, भारतना पक्षीओ, लेखक कोण छे, रिटन बाय सलीम अली, लेखक कोण छे, सलीम अली नामना एक पक्षीविद छे एमना नामे छे। नाउ द टू क्वेश्चंस आर हियर, नंबर 1, हु हैज अ कीन इंटरेस्ट इन बर्ड्स, बर्ड्स मां सौथी वधारे रस कोने हतो, जवाब आपेलो छे कोने छे, शुभांगी, कोने छे, तो शुभांगी हैज अ कीन इंटरेस्ट इन बर्ड्स, शुभांगी ने पक्षियों मां खास रस छे, हैज अ कीन इंटरेस्ट इन बर्ड्स, એટલે કેવી રીતે પ્રશ્નનો જવાબ લખવો એ સૌથી અગત્યનું છે, એ સૌથી મહત્વનું છે। નેક્સ્ટ ક્વેશ્ચન તમારો આવે છે, ધ ફિમેલ ઇન ઓલ સ્પેસીસ, દરેક જાતિમાં નારી, ફિમેલ ઇન ઓલ સ્પેસીસ ઇઝ બ્લેન્ક, બોલો, બ્લેન્ક લખ્યું છે, આખું વાક્ય પૂરું કરો, અંદર છે જ વાક્ય, આખું આપેલું છે, શું છે વાક્ય, આખું પૂરું કરો, ધ ફિમેલ ઇન ઓલ ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ, આખું વાક્ય પૂરું કરી દેવાનું, એને આપ્યું છે શું આપ્યું છે, ટપકુ 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 કર્યું છે છેલ્લે, એનો મતલબ શું થાય, વાક્ય પૂરું કરો, એનો અર્થ શું થાય, વાક્ય પૂરું કરો, એટલે જેટલું બકરો જેટલું વાક્ય અંદર આપેલું છે એ વાક્યનો બાકીનો પૂર્ણ વિરામ સુધીનો ભાગ છે એ પૂર્ણ વિરામ સુધીનો ભાગ લખી લો એટલે એક માર્ક થાય।